યુવાનોને પ્રેણ આપતો કિસ્સો ડોક્ટર ગોવિંદ પુરોહિતે આપ્યો છે જ્યાં સિનિયર ઓર્થોપેડિક અને ઘૂંટણના રિપ્લેસમેન્ટ સર્જન તરીકે કરિયરમાં અનેક નેશનલ અને ઇન્ટરનેશનલ સિદ્ધિઓ હાંસલ કરી છે તાજેતરમાં જ અમદાવાદ ખાતે યોજાયેલ ચારથી ચોથી ઓલ ઇન્ડિયા બે ગોલ્ડ મેડલ જીત્યા છે ડોક્ટર ગોવિંદ પુરોહિતે તેમની ચાલીસ વર્ષના સ્વિમિંગ કરિયરમાં પણ અનેક વિક્રમ સર્જ્યા છે ત્યારે પાસઠ વર્ષની વય સો અંડર વોટર સ્વિમિંગ કોમ્પિટિશનમાં ગોલ્ડ લાવી યુવાનોને સ્વસ્થ રહેવાના ફાયદાથી પ્રેરણા પૂરી પાડી છે ડૉક્ટર તરીકે અને ઓર્થોપેડિક સર્જન તરીકે કે ભાઈ આપણા આપણા શરીરનું પૂરતું ધ્યાન રાખવું જોઈએ અને છેલ્લા ચાલીસ વર્ષથી હું નિયમિત રીતે સ્વિમિંગ કરતો આવ્યો છું અને વિવિધ હરીફાઈઓમાં પણ ભાગ લીધેલ છે ખરેખર તો હું જ્યારે બીજા ધોરણમાં ભણતો હતો ને ત્યારથી જ મને આ બધી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાઈ કોથળા દોડ છે કે દેડકા દોડ છે નાના ભૂલકાઓની ત્યારથી હું ભાગ લેતો આવ્યો છું અને ભાગ લેવો એ અગત્યનો છે ઈનામ અગત્યનું નથી પણ તમે ભાગ લો ને એ જ અગત્યનું છે આજકાલના યુવાનોમાં શું છે મોબાઈલ અને ફિલ્મની જે લત લાગેલી છે બીજી બધી લત એટલે એ લોકોનું ધ્યાન પ્રવૃત્તિ જે આઉટસાઇડ પ્રવૃત્તિ હોવી જોઈએ ને એ ખરેખર વિકસાવવાની જરૂર છે એનાથી મન અને શરીરનો વિકાસ થાય અને સૌથી અગત્યની વસ્તુ એ છે કે સૌથી સવારે વહેલા ઉઠી અને કહે છે ને કે ભાઈ રાતે વહેલા જે સુઈ વહેલા ઉઠે વીર બળ બુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર તો એ સૂત્ર અપનાવવાની જરૂર છે તો રાજકોટમાં વધુ પડતા મોબાઈલમાં વ્યસ્ત રહેતા લોકો માટે દાખલા સ્વરૂપ કિસ્સો સામે આવે છે શહેરના ગોંડલ રોડ પર